સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ નજીક નર્મદા કેનાલમાં 21મીએ ગુમ થયેલા માલધારી સમાજના યુવાનની લાશ મળી. સુરેન્દ્રનગર જિલ્લાના શહેરમાં ડેમ તળાવ અને કેનાલમાં ડૂબીને મોત નિપજવાની બનાવની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરની ધોળીધજા ડેમમાં નજીક માલધારી સમાજના યુવક નર્મદા કેનાલમાં ઊંડા પાણીમાં ગર્ક ડૂબીને મોત નિપજવાની ઘટના સામે આવી. વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાં નાહવા પડેલ રતન પરના ત્રણ યુવા મિત્રો ડૂબીને મોત થવાની ઘટનાની સાય હજુ સુકાઈ નથી. તે આજે 21મેના રોજ વડનગર રહેતા રઘુભાઈ મીરના દીકરો ગોપાલભાઈ રઘુભાઈ મીર ઉંમર 19 વર્ષના યુવાન 21મેના રોજ સવારથી ઘરેથી ગાયો ચરાવવા ઢોર લઈને નીકળે ગોવાળ સાંજે ઘરે પરત ના ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી અને એ ડિવિઝન પોલીસ મથકે યુવાન ગુમ થયાની અરજી કરી હતી. જ્યારે આજે ગુમ થયેલા ગોપાલભાઈ રઘુભાઈ મીરની લાશ ખમિયાણા નજીક પુલ પાસે આવેલ નર્મદા કેનાલમાં તરતી લાશ જોવા મળતા આજુબાજુ વિસ્તારના લોકો માલધારી સમાજના આગેવાનો કેનાલે દોડી જઈ મૃતક યુવકના મૃતદેહને લઈ સુરેન્દ્રનગર સૈનિક સરકારી મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને ઘટનાની જાણ એ ડિવિઝન પોલીસ મથકની ટીમ ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી જઈ મૃતક યુવાનના મોત અંગે વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ આ ઘટનાના પગલે માલધારી સમાજના યુવા ગાયું ચરવા નીકળેલા ગોવાળનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજતા માલધારી સમાજમાં અને પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. બ્યુરો રિપોર્ટ, મહેશભાઈ ઉત્તરે, સુરેન્દ્રનગર. શું તમારે થાય અને શું નામ હતું, શું કેવી રીતે થયું બનાવ? હવે આ મારા મામાનો દીકરો થાય કૌટુંબિક. હવે અમારે કાલે સવારે જેમ બધા ગોવાળો જે ઢોરા ચારવા જાય એવી જ રીતના ભાઈ ગોવાળ ઢોરા ચારતા હતા ગાયું ભેંસું. હવે ગાયું ચારવા સવારે નીકળ્યા ઘરેથી 8:30-8:30 વચ્ચે નીકળ્યા છે. પછી સાંજે ગાયું આવી જાય અને એ ભાઈ આવ્યા નહોતા પાછા. પાછા જો ગાયું આવી અને એ ભાઈ આવ્યા પાછા ટાઈમે ન ફેર્યા એટલે અમે શોધખોળ ચાલુ કરી. શોધતા રાતે ક્યાંય અમને મળ્યા નહીં. પછી સવારમાં અમને કેનલ પાસે લાશ તરતી નજરે પડી. કઈ કેનલમાં નજરે પડી? આપણે આ દૂધરેજવાળી જે કેનલ દૂધરેજના સમથી લઈ અને જે ધોળીધજા ડેમમાં જે જાય ત્યાં વચ્ચે ખમિયાણા રોડ પૌલ પાસે પોલીસ મથકે જાણ કરવામાં આવી. હા, અમે કાલે પોલીસને અરજી આપી હતી અને આ લાશ મળી તે તરત જ પોલીસ સ્ટેશને જાણ કરી દીધી હતી. શું નામ છે? આ ભાઈનું નામ ગોપાલભાઈ રઘુભાઈ મીર. ઉંમર કેટલી હશે? ઉંમર 19 વર્ષ. કેજી કરે? વડનગરમાં, વડનગર સુરેન્દ્રનગર.